અબડાસા તાલુકા નલિયા અને તેરા ખાતે ઓવરલોડ ચાલતી ટ્રકોને ડિટેન કરવામાં આવી. અબડાસા તાલુકાના નલિયા અને તેરા ગામે ઓવરલોડ ટ્રકો ચાલી રહી છે ત્યારે કલેક્ટરના હુકમથી નલિયા મામલતદાર સાહેબ અને તેમની ટીમે ચેકિંગ કરતા 7 ગાડીઓ ડિટેન કરી હતી અને 4 ટ્રક ડ્રાઈવરો ગાડી છોડીને ભાગી ગયા હતા. પંચનામું કર્યા પછી આ ગાડીઓ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી છે. સ્ટોરી બાય રવેશ ભાનુશાલી, નલિયા. મહેરબાન કલેક્ટર સાહેબ અને એસડીએમ સાહેબની સૂચના મુજબ ઓવરલોડ ટ્રકો અત્રેના તાલુકામાં જે પસાર થાય છે એના અનુસંધાનના ભાગરૂપે ગઈકાલે અમે બે ટીમોના ઓર્ડર કર્યો અને આજથી બંને ટીમો કાર્યરત થઈ ગયેલ છે. વીઆરટીના નાકા ઉપર અને તેરા જવાના રોડ ઉપર લગભગ 25 ટ્રકોની ચકાસણી કરતા લગભગ 7 ટ્રકો ઓવરલોડ માલુમ પડેલ છે. કાગળોની ચકાસણી કરતા આ 7 ટ્રકોને આરટીઓ શ્રીની સૂચના મુજબ ડિટેન કરી અને નળિયા પોલીસને હવાલે કરવામાં આવશે. આરટીઓના નિયમ મુજબ જે કંઈ દંડ વસૂલ કરવાપાત્ર હોય તે દંડ વસૂલ થયા બાદ જ આ ટ્રકોને મુક્ત કરવી એવી અમે નળિયા પીએસઆઈને સૂચના આપેલ છે. તેમજ આ ઝુંબેશ અવિરત ચાલુ જ રહેશે અવારનવાર, કારણ કે આ તાલુકાની અંદર અલ્ટ્રાટેક, સાગી સિમેન્ટ, જખૌ સોલ્ટ, એબીજી ઘણી કંપનીઓ આવેલ છે અને તમામ કંપની ઓવરલોડ ટ્રકો રોજની 100-150 ટ્રકો આ તાલુકામાંથી પસાર થાય છે. ટ્રકો ઓવરલોડના કારણે રોડ પણ તૂટેલી હાલતમાં જોવા મળે છે, કરવા પડે છે, એનું પણ સરકારને બહુ ભારણ પડે છે. તો એના અનુસંધાનના ભાગરૂપે આવી ઓવરલોડ ટ્રકોને જો દંડ કરવામાં આવે અને પાઠ ભણાવવામાં આવે તો એની શારીરિક કામગીરીની અસર થાય અને ઓવરલોડ ટ્રકો બંધ થાય એ માટે અમારું અભિયાન સમગ્ર ટીમનું અવિરત ચાલુ રહેશે.